रहे कायम हंसती रहे कोई भी ना डरे सपना ना पेड़ा पर हिम्मत नी गाड़ी ले कायम ही बत्ती रहे बड़े कोई अध्वच भूलू पड़े लू तो दिशाएं साची चिंदे अरे सोनी फिकर ए तो सच भी अवसर बाकी राखे ना कोई कसर राशि रिक्शा वाले मम्मी माताजी ने शणगार करवानो महिमा शो सारो प्रश्न छे माताजी ने शणगार करवा पाछळ एमने अलंकारित करवा पाछळ बहु मोटो महिमा रहेलो छे बेटा एमनी दिव्यताना दर्शन करी शकीए ए भावना साथे माताजी ने शणगारवामां आवे छे दरेक स्त्री माताजी ने चूड़ी चांदलो अर्पण करे छे एक ज भावना राखीने कि पोतानो चूड़ी चांदलो अमर रहे नव दुर्गा ने अर्पण करवामां आवतो मोतीनो हार ए भावना साथे पहेरावामां आवे छे कि परिवारना सभ्योमां कुटुंबमां मोतीनी माळामां जे मोती परोवायेला रहे ने एवी रीते बधा ज परोवायेला रहे नव दुर्गा ने पहेरावामां आवती पायल एक ज अभ्यर्थना साथे पहेरावामां आवे छे कि नव दुर्गा परिवार नू कल्याण करे अने जेम रूम झूम करता नव दुर्गा चाले पायल पहेरीने एवी ज रीते रूम झूम करती खुशी श्रद्धा प्रेम सारू स्वास्थ्य सफलता ए बधुज आपना परिवार मां आवे बेटा आपणे जे रीते नवदुर्गाने हीरा मोती झर जवेरात अने सुंदर आभूषणोथी शणगारीए छीए ने बस एवी ज रीते माताजी आपणा घरने आपणा परिवारने सुख समृद्धि शांति अने सफळताथी शोभायमान करे એજ રીતે બેટા ઘરની વહુ છે ને ઘરનો શણગાર છે બારણાનું તોરણ છે અને આંગણાની રંગોળી છે ઘરની વહુ તો ઘરની લક્ષ્મી કહેવાય એટલે જો એ ચૈત્રી નવરાત્રીના નિયમોનું પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પાલન કરે ને તો ઘરમાં સદાય યશ અને કીર્તિની વર્ષા થાય છે તમે જરાય ચિંતા ન કરશો તમે લોકોએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે ને એને હું તૂટવા નહીં દઉં હું પૂરેપૂરી શ્રદ્ધા અને આસ્થા સાથે આ નવ દિવસ માતાજીની ભક્તિ કરીશ ઇમ્પોસિબલ નિષ્ઠાની તો ખબર નથી પણ રાશિ ભૂખી તો નહીં જ રહી શકે બહુ ભરોસો છે ને બધાને એના ઉપર એક સાથે બધાનો ભરોસો તૂટવાનો છે અત્યારે જેટલું માન મળે છે એટલું જ અપમાન પછીથી રાશિને મળવાનું છે કેવું પડે સુવર્ણાઓ વારસામાં મળેલી સંપત્તિને સાચવવા માટે સંતાન તો દરેક મા બાપને મળે છે પણ વારસામાં મળેલી પરંપરાને નિભાવવા અને એને સાચવવા માટે સંતાન તો ખૂબ ભાગ્યશાળી મા બાપને જ મળે છે સાચી વાત છે બાપા રાશિ બેટા આ નવ દિવસ આપણા પરિવારમાં અને તમારા લગ્ન જીવનમાં માતાજી સુખનો નવ સંચાર કરે ને એવી જ અભ્યર્થના બેટા મમ્મી શણગારથી સજેલી માતાજીને મૂર્તિ કેટલી ભવ્ય લાગી રહી છે ને ભવ્ય નહીં દિવ્ય લાગી રહી છે નવદુર્ગાની આ દિવ્યતાનો પ્રકાશ આપણા કુટુંબ પર હંમેશા ફેલાયેલો રહે
આ એક જ રસ્તો છે મહીપતને શાંત કરવાનો. હવે તો આમાંથી એક હાર લઈને મહીપતને આપવો જ પડશે, તો જ એ શાંત થશે. નહીં તો ખબર નહીં એ શું કરશે. શું? I think હવે આપણે ઓફિસે જવું જોઈએ. યસ મમ, તો અત્યારે અમારી સાથે જ આવે છે ને? ના બેટા, હું રાશિ અને મમ્મી સાથે બેસું છું. હું થોડી વાર પછી ઓફિસ આવીશ. ઓકે, તો અમે નીકળીએ છીએ. લેટ્સ ગો દેવાંશી. એવું તો કેટલી સુંદર લાગે છે, અને એટલો જ સુંદર છે આપણો આ સંબંધ. તારી યાદ આવે ને બસ હું તારા આ ફોટા જોઉં છું. બસ તું આ ફોટામાં જ સચવાઈ છે. આપણે જ્યારે સાથે હતા ત્યારે કેટલા ખુશ હતા, ત્યારે આ ફોટા જોવાની જરૂરત નથી પડતી. અત્યારે બસ આ ફોટાને જોઈને ખુશ થવું પડે છે. તને યાદ કરીને આ દિવસ પસાર કરું છું, ને તું મને યાદ પણ નથી કરતી. ના મને રૂબરૂ મળવા આવે છે, ના મેસેજ કરે છે. પિયુ, તારો અવાજ સાંભળ્યા વગર મારો દિવસ નથી ઉગતો, ને તારો અવાજ સાંભળ્યા હમણાંથી એવો કોઈ દિવસ પણ નથી આવ્યો. હમણાંથી મને કોઈ મેસેજના રિપ્લાય પણ નથી આપતો. એક મિનિટ, હું કેમ એના મેસેજનો રિપ્લાયનો વેઇટ કરું છું? મારે પિયુ સાથે વાત કરવી છે તો હું ડિરેક્ટલી એને ફોન કરી લઉં ને. હા, એને ફોન કરીને કહું કે પિયુ, હું તને મળવા આવું છું. જો રાશિ 9 દિવસમાં ઉપવાસ પૂરા કરી રહેશે ને તો આ ઘરમાં એના માન પણ વધી જશે. આવું હું બિલકુલ નહીં થવા દઉં. આ માણસ પણ નવરો છે. આટલી બેઇજ્જતી એના જીવનમાં કોઈએ નહીં કરી હોય જેટલી મેં કરી છે. ખબર નહીં એ મને છોડતો કેમ નથી. કેમ ફોન કટ કર્યો એને? કદાચ કામમાં હશે. હે માતાજી, માફ કરજો. આમ તો આ ઘરેણા તમારો શણગાર છે, પણ હું અત્યારે મારી પત્ને રૂપિયા નહીં આપું ને તો હું મહા મુસીબતમાં ફસાઈ જઈશ. માતાજીના મંદિર પાસે માણસ શું કરતું હોય? હું તો દર્શન કરતો હતો. હા, કરી લો દર્શન. આ અહીંયાથી જતો કેમ નથી? આ જો અહીંયા રહેશે તો હું હાર કઈ રીતે લઈ શકીશ? પૂજા પતી ગઈ? હા, સરસ રીતે પતી ગઈ. તો ચાલો આવજો. સવારનું કામ પતી ગયું તારું? હા, સવારનું કામ પતી. તો બપોરનું કામ નથી કરવાનું? હા, કરવાનું છે. તો જા જઈને કર, અહીંયા શું ઊભો છે? અરે મારે પણ માતાજીને દર્શન કરવાના છે. હા, તમે દર્શન કરીને નીકળો ને, એની રાહ જોઈને ઊભો. હે માતાજી, પ્લીઝ આ હાર મને મળી જાય એવા આશીર્વાદ આપો.
રાશિ બેટા, કેવો રહ્યો તારો આજનો દિવસ? કોઈ તકલીફ તો નથી પડી ને? ના દાદા, દાદીએ મને એવી વાર્તાઓ સંભળાવી ને કે મારું મન ભક્તિથી ભરાઈ ગયું. પેટની ભૂખ તો સાવ ભૂલાઈ જ ગઈ. એક વાત છે, મન ધરાઈ જાય ને તો પેટ આપોઆપ ભરાઈ જાય છે. સાચી વાત છે પપ્પા તમારી. તમે શું માનો છો, રાશિનું મનોબળ બહુ મજબૂત છે? એ એના ઘરના સંસ્કાર છે. ગાયત્રી બેનને જે કંઈ શીખવ્યું છે ને, એનું એ બરાબર અનુસરણ કરી રહી છે. એક વાત છે, ફૂલ દાડીથી તૂટી જાય તો એની સુવાસ નથી છોડતો. રાશિ એનું ઘર છોડીને આપણા ઘરમાં આવી તો એ સંસ્કારોની સુવાસ એની એ જ છે. રાશિ, આ બધા તારા વખાણ કરતા હોય ને, તો એવું જરૂરી નથી કે તારી તારી ઈચ્છાઓને દબાવી દેવાની. ના, એટલે હું તો એટલા માટે કહેતી હતી કે આટલી બધી વાનગીઓ જોઈને મને નથી લાગતું કે રાશિને ખાવાની ઈચ્છા નહીં થતી હોય. ના નિશાબેન, એવું કઈ જ નથી, મને ખાવાની બિલકુલ ઈચ્છા નથી. રાશિ, તારા બેડ લક છે. આજે તારું ફેવરેટ શાક બન્યું છે. સાચી વાત છે દીદી, આ શાક તો મારું ફેવરેટ છે અને હું ચોક્કસ ખાઈશ. પણ નવરાત્રિના 9 દિવસ પછી અત્યારે મારા ભાગનું તું ખાઈ લે. હું દીવો જોઈને આવું. સારું થયું સમયસર યાદ આવી ગયું. હે માં, જો હું આવી રીતે વાનગીઓની સામે રહીશ તો મને ખાવાનું મન થતું રહેશે. મને શક્તિ આપો માં કે મારું મનોબળ મજબૂત રહે. અને આમાંથી પાણી મારે જ પીવાનું છે, ફક્ત મારે જ. હેલો, હું એમ પણ માટલાનું પાણી નથી પીતો. સારું, હું પી લઉં. મને તો બહુ જ ભૂખ લાગી છે, ભૂખ્યા પેટે ઊંઘ કઈ રીતે આવશે? આરાસુરના અંબેમાં તમે જમવા વહેલા આવજો. મને બહુ ભૂખ લાગી છે એટલે મારા મનને વાળવા માટે ભજન ગાઉં છું. એવા ભજનો જેમાં જમવાની જ વાત આવે છે? અત્યારે તો એવા જ ભજન યાદ આવે છે. તમને એવું કોઈ ગીત યાદ આવતું હોય કે જેમાં ખાવાની વસ્તુઓના નામ ન હોય તો તમે એ ગાઓ ને. તારાથી ભૂખ સહન ના થતી હોય તો શું કામ ઉપવાસ કર્યો? દાદાએ શું કહ્યું હતું કે ચૈત્રી નવરાત્રિ કરવી એ આપણા ઘરની પરંપરા છે. આપણા ઘરની પરંપરા અને મમ્મીનો મારા ઉપરનો વિશ્વાસ બંને આ ઉપવાસ ઉપર ટકેલા છે, એટલે આ ઉપવાસ તો હું કરીશ જ. તો તું ઉપવાસ કર, પણ મારા ઉપર ત્રાસ ના કર.
મારા અસુર નો અંબે માં મને જમવા. સોરી સોરી સોરી, મને ખબર છે તમને ડિસ્ટર્બ થાય છે, પણ જો હું આવું નહીં કરું ને તો મને ભૂખ લાગશે, જો ભૂખ લાગશે તો ઊંઘ નહીં આવે, જો ઊંઘ નહીં આવે ને તો બસ 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 બસ. પણ પહેલા સાંભળી તો લો હું શું કહું છું. હું સમજી ગયો, તું તારા ગીતો સોરી ભજનો ગાવાનું ચાલુ રાખ, હું જ કઈ ઉપાય શોધી લઉં છું. આજે રાત્રે તો મને ઊંઘ નહીં જ આવે. મારી પહેલા દિવસે જ આ હાલત છે તો 9 દિવસ કેવી રીતે જશે? મને બહુ ભૂખ લાગી છે. અત્યારે મને કોનો મેસેજ આવ્યો છે? સમય રાશિ કિચનમાં શું કરવા આવી હશે? મને કોઈ જોઈ જશે તો પ્રોબ્લેમ થઈ જશે. નક્કી, આનાથી ભૂખ કંટ્રોલ નથી થઈ રહી એટલે ચોરી છુપે ખાવાનું બનાવવા આવી છે. આ તો એની બેનથી પણ મોટી ડ્રામેબાજ નીકળી. આખા ઘરની સામે સતી સાવિત્રીનું નાટક કરે છે ને અડધી રાત્રે ખાવાનું શોધવા નીકળે છે. We'll be right back.